એનડીએ ગઠબંધનમાં સામેલ થવાનો સંકેત ફારૂક અબ્દુલ્લા આપ્યો છે. તેમણે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં પોતાના દમ પર ચૂંટણી લડશે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના વડા ફારૂક અબ્દુલ્લાએ એનડીએ ગઠબંધનમાં સામેલ થવાના સંકેતો આપી દીધા છે. મીડિયા સાથે વાત કરતા ફારૂકે સ્પષ્ટ કર્યું કે તેઓ કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. તેમની પાર્ટી નેશનલ કોન્ફરન્સ જમ્મુ કાશ્મીરમાં એકલા હાથે ચૂંટણી લડશે. ફારૂકે શ્રીનગરમાં કહ્યું કે હું સમજું છું કે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે યોજાશે. જ્યાં સુધી બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલાનો સવાલ છે, તો આપણે જણાવી દઈએ કે નેશનલ કોન્ફરન્સ એકલા હાથે ચૂંટણી લડશે અને ત્યાં કોઈ ચૂંટણી કોઈની સાથે ગઠબંધન નહીં કરે. તેના વિશે શંકા પણ કોઈ ઊભી કરવાની જરૂર નથી. વધુમાં ફારૂકે કહ્યું કે દેશના નિર્માણ માટે મારે જે પણ કરવું પડશે તે કરીશ. વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે જ્યારે તેઓ ફોન કરે ત્યારે તેઓ વાત કરવા માગતા નથી. તેમણે એમ પણ કહ્યું કે અમે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડીશું, કોઈપણ પક્ષ સાથે લડીશું નહીં. એનડીએમાં સામેલ થવા અંગે તેમણે કહ્યું કે અમે ભવિષ્યમાં એનડીએમાં જોડાવાની શક્યતાને નકારી શકીએ નહીં. તેમણે કહ્યું કે ઇન્ડી બ્લોકમાં સીટ શેરિંગ પર વાતચીત નિષ્ફળ ગઈ, જેના કારણે આ નિર્ણય લેવો પડ્યો છે. આપણે જણાવી દઈએ કે આ પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. અગાઉ ટીએમસીએ કોંગ્રેસને બે બેઠકોની ઓફર કરી હતી, પરંતુ કોંગ્રેસના નેતાઓના નિવેદનો અને નેતાઓના વચ્ચેના ઝઘડા પછી ટીએમસીએ રાજ્યની 42 બેઠક પર એકલા ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.